નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 5 ગણિત માં આજે આપણે આગળ જોશું ભાગ અને પૂર્ણમાં, પેજ નંબર 69. બધા પોતાની પાઠ્યપુસ્તક સાથે રાખશે. પેજ નંબર 69 પર આપણે કે કોઈ જતા તો કે ઈ નંબર ઉપર કીધું છે કે આપણે જે ગણતરી કરી હતી વસ્તુ અને જે આપણે વસ્તુ શાકભાજી છે એના કિલોના ભાવ અહીંયા આપેલા છે, એના આધારે આપણે એ થી ડી સુધીના દાખલા ગણ્યા હતા. હવે આપણે જોવાનું છે ઈ થી. તો કે ઈ માં જો શું કીધું છે, 1 કિલો અને 1 ચતુર્થાંશ આટલા કિલો જો ગાજર હોય તો એની કિંમત તમારે શોધવાની છે. હવે પહેલા તો તમને 1 કિલો ગાજરનો ભાવ ખબર છે કેટલો છે, 18. તમને મેં ગગવા જ કીધું હતું બે રીતે ગણતરી કરી શકો. અલગ અલગ રીતે પહેલા 1 કિલો ગાજરનો ભાવ શોધી લ્યો, 1/4 એટલે કે 1/4 ગાજરનો ભાવ શોધી લ્યો, પછી બંનેનો સરવાળો કરો તોય ચાલશે. અને તમે આમ કરો કે 1/4 કિલો ગાજર બરાબર કેટલા થાય, 1 કિલો ગાજર અને બીજો 1/4, 1 કિલો ગાજરની કિંમત પ્લસ 1/4 ગાજરની કિંમત થશે બંનેનો સરવાળો. હવે 1 કિલો એક ગાજરનો ભાવ કેટલો છે તો કે 18 રૂપિયા છે. 1 કિલો ગાજરનો ભાવ કેટલો છે, 18 રૂપિયા. હવે 1 કિલો ગાજર એટલે 1 × 18 થશે પ્લસ 1/4 × 18. હવે 18 × 18 પ્લસ અહીંયા 18 × 2 = 4 કરવા જોશે, ભાગાકાર કરી લેવાનો. ચલો ભાગાકાર શીખવાડું છું, અહીંયા પોઈન્ટ વાળો ભાગાકાર આવશે, તેમાં ધ્યાન દેજો બધા. 4 × 4 ના ઘડિયામાં તમે 18 ક્યાંય આવશે નહીં, પરંતુ તમે ચોકે ચોકે શોર્ટ કરી શકો, કારણ કે 4 × 5 = 20 થઈ જશે. તો ચોકે ચોકે શોર્ટ બાદ બાકી કરશો એટલે 8 માંથી 6 જશે તો 2, 1 માંથી 1 0. હવે 2 વધ્યા છે, 4 છે, ભાગ ચાલશે નહીં ચાલે, તો શું કરવાનું ખબર છે, પોઈન્ટ વાળામાં અહીંયા પોઈન્ટ મૂકી દેવાનો, એક આંકડા પછી પોઈન્ટ મૂકવાનો. એટલે હવે તમે 0 મૂકી આગળ ભાગ ચલાવવાનો. 4 ના ઘડિયામાં 20 આવશે ક્યાંય, તો કે 4 × 5 = 20. 0 0 શું જવાબ આવ્યો, 4.5. પોઈન્ટ પછી આપણે 2 આંકડા લઈ તો અહીંયા કાંઈ નથી એટલે કે 0.50 ગણાય, 4.50 આ કિંમત ગણાય. હવે 18 + 4.50 કરવા છે, પોઈન્ટ વાળો સરવાળો છે એટલે કે 18 પછી પોઈન્ટ પછી કાંઈ નથી, 0 0 છે. તો અહીંયા 4 પોઈન્ટ શું છે, 5 છે. અહીંયા આપણે કાંઈ નહીં એટલે કે 0 લઈ સરવાળો કરો છો, શું થશે, 5. 8 માંથી 8 ને 4 12 નો બગડો વધી 1, 2 ને 1 1 ને 1 2 શું આવ્યું, 22.5. પરંતુ આપણે શું છે અહીંયા કિંમત શોધીએ છીએ, રૂપિયા શોધીએ છીએ, તો 0.5 એટલે કે 50 રૂપિયા ગણવા થાય, એટલે આપણે અહીંયા 0 લેવાનું, નહીંતર 0.5 લખા ખોટું પડે ને. 0.5 એટલે કે અડધું જ ગણાય, અડધું પૈસો એટલે આપણે 50 પૈસા ગણીએ, 22 રૂપિયા અને 50 પૈસા થયા અને કિંમત શું થઈ. તમે જો 1 કિલો અને 1/4 કિલો ગાજર લેવા જાઓ તો તમને 22 રૂપિયા અને 50 પૈસા તમારે આપવા પડે. ત્યાર પછી ડી કીધું છે, એફ દૂધી ખરીદે છે, કેટલી ખરીદે છે તો કે 4 કિલો અને ત્યાર પછી 3/4 જેટલા ભાગ કેટલા કિલો દૂધી ખરીદે છે. તો આની જેમ જ કરવાનું રહેશે, અલગ અલગ દૂધીની કિંમત શોધીશું આપણે. ચલો ડી ઈ એફ 3/4 4 કિલો દૂધીની રફ બુકમાં તમારે હોમવર્કમાં લખવાનું થશે. ક્યાંથી, દાખલા નંબર ઈ થી. ઈ એફ જી એચ દૂધીની કિંમત કેટલી થશે તો કે 4 કિલો દૂધીની કિંમત પ્લસ 3/4 કિલો દૂધીની કિંમત આ બંને સરવાળો કરો એટલે તમને 4 અને 3/4 કિલો દૂધીની કિંમત મળી જાય. પેલા તો દૂધી છે 1 કિલોનો ભાવ કેટલો છે, 8 રૂપિયા.
तो 4 किलो नो केटलो थाय 4 गुणिया 8 थाय એવી જ રીતે 3 ના છેદ માં 4 એને ગુણિયા 8 કૌંસ કરી નાખવાનો પેલા કૌંસ નો ગુણાકાર કરી લેવાનો 4 8 32 4 નીચે છે ઉપર 8 છે 4 2 8 થાય તો 4 4 ઉડી ગયા 3 2 ને 6 32 અને 6 કેટલા થાશે 38 રૂપિયા રેડી ત્યાર પછી જી કીધું છે કે કીર્તિના હાથમાં રહેલ ખરીદીની યાદી જુઓ તેને આ બધું ખરીદવા માટે કેટલા રૂપિયા આપવા પડશે તો કે એની યાદી જુઓ બાજુમાં આપેલી છે બટાકા ગાજર અને દૂધી જુઓ તમે બ્લુ કલરનું બોક્સ છે એમાં આપેલું છે ત્રણ વસ્તુ ખરીદે છે બટાકા લે છે દૂધી લે છે અને બીજું શું લે છે અહીંયા હું બોક્સ આપું છું ખાલી બટાકા પેલા પેલી કેટલા લે છે 2 કિગ્રા અને 1 ચતુર્થાંશ પછી ગાજર તો ગાજર કેટલું લે છે 3 કિગ્રા અને 3 ચતુર્થાંશ કિગ્રા બંનેનો સરવાળો હશે એમાં હું બોલું છું એમ દૂધીમાં તો 1 કિગ્રા અને 1 અડધો કિગ્રા આ બંનેનો સરવાળો કરવાનો તો આપણે બધા દાખલા અલગ અલગ કરવા જશે પછી એનો શું કરશું સરવાળો એટલે તમને મળી જશે કે કીર્તિના હાથમાં રહેલું લિસ્ટ છે તો કુલ કેટલા રૂપિયા દેવા પડશે તો કે અહીંયા આપણે શું કરીશું પહેલા આપણે બટાકાનું શોધીએ તો બટાકાની કિંમત શોધવા માટે શું કરશું લખીશું જો આ જી છે તમારો એમાં હું પહેલું કરાવું છું એટલે કે 1 કરીને કરાવું છું શું શોધવાનું છે તો કે બટાકા પરંતુ બટાકા કેટલા છે 2 ના છેદમાં સોરી 2 કિલો અને 1 ચતુર્થાંશ કિગ્રા બટાકાની બંને અલગ અલગ જ બોલ છે એટલે સમજાઈ જશે કે બંનેની આપણે અલગ અલગ કિંમત શું પહેલા તેની શોધીશું 2 કિગ્રા બટાકાની પ્લસ કેટલી તો કે 1 ના છેદમાં 4 કિગ્રા નીચે લખું છું બટાકાની કિંમત ચલો સરવાળો થશે તો 2 કિલા 1 કિલો બટેકાના કેટલા ભાવ છે 10 તો 2 કિલાના કેટલા હોય 2 ગુણ્યા 10 પ્લસ 1 ના છેદમાં 4 એને ગુણ્યા 10 2 ગુણ્યા 10 એટલે 20 10 ગુણ્યા 4 કરવા જોશે ભાગાકાર કરો 4 2 8 10 માં ક્યાં જશે તો 2 પોઈન્ટ મૂકશો આપણે આગળ કઈ હોય અહીંયા 0 મૂકશું 4 5 20 આપણે અહીંયા રૂપિયાની ગણતરી કરીએ છીએ એટલે પોઈન્ટ કોઈ પછી જે આપણો છે એની પાછળ આપણે બિંદુ લેવાનું ગણતરીમાં તો અહીંયા શું લખશું 2.50 રૂપિયા તો હવે સોરી 50 આખે આખું બોલીએ એટલે 2.50 રૂપિયા પણ ખાલી અડધું કહીએ તો 2 રૂપિયો અને 50 પૈસા હવે આ બંનેનો સરવાળો કરશું તો કેટલો થશે બાજુનો સરવાળો કરી લેવાનો અંક નીચે જ અંક મૂકવાનો નહીતર ખોટો સરવાળો થાય 2 ને 0 કેટલા આવ્યા 22 રૂપિયા 50 પૈસા આવ્યા તો આ રીતે તમે એની ગણતરી કરી શકો ત્યાર પછી જોઈએ તો આ રીતે તમે એની ગણતરી કરી શકો ત્યાર પછી બીજું શું કીધું હતું તો કે બીજું અહીંયા શું કરું છું જો નીચે ગાજર ગાજર કેટલું કીધું છું તો કે ગાજર ના આપણે કેટલા છે 3 કિગ્રા અને 3 ના છેદમાં 4 કિગ્રા બંને ની ગણતરી કરવી જોશે કિગ્રા ગાજર ની કિંમત બરાબર ચલો હવે હું ઈ લખતી નથી તમને અહીંયા સમજાવી દીધું છે કે શું લખવાનું છે રેડી તો હવે ડાયરેક્ટ અહીંયા લખું તો ચાલશે કે પેલા શું લખશું 3 કિગ્રા ગાજર એટલે 3 ગુણ્યા કેટલા થશે ગાજરનો ભાવ 18 છે 3 ગુણ્યા 18 થશે પ્લસ 3 ના છેદમાં 4 ગુણ્યા 18 ચલો 18 તરી 54 હવે અહીં 18 છે અહીંયા 4 છે એને ગુણ્યા 3 છે તો ગુણાકાર તમારે આવશે પોઈન્ટ બાર આવશે તો શું થશે તો કે પહેલા તો તમે 18 તરી 54 કરી એને ભાગ્યા 4 કરો ચલો
चार एक चार पांच माथी चार जाए तो एक चार उतारा नीचे चार ना घड़ी में चौदह आवशे नहीं परंतु चार करीने बार चार माथी बे जाए तो बे एक माथी एक जीरो हवे पॉइंट मूको जो से कारण के भाग चाले नहीं चार ना घड़ी में वीस तो के चार पंचा वीस શું જવાબ આવ્યો 13.5 પણ અહીંયા આપણે પૈસાની ગણતરી કરીએ એટલે મીંડું લેવાનું ચલો બંનેનો સરવાળો કેટલો થશે તો કે જો પોઈન્ટ ની આગળ નાખરા હોય ને એ બેનો મેળા સરવાળો કરી નાખો તોય ચાલે કેમ કે અહીંયા પોઈન્ટ પછી કાઈ છે નહીં તો અહીંયા 4 ને 3 7 5 ને 1 6 67.50 રૂપિયા હવે આ જ રીતે તમે જો છેલે દૂધીની ગણતરી કરશો તો કેટલા આવશે ખબર છે જો અહીંયા હું દૂધીની ગણતરી કરાવું છું ટૂંકમાં કરાવું છું દૂધીની ગણતરી કેટલી કીધી હતી તો કે એક કિગ્રા અને અડધો કિગ્રા એક કિગ્રા દૂધી હોય તો કેટલા હોય 8 રૂપિયા એટલે કે 1 ગુણ્યા 8 અડધો કિગ્રા દૂધી હોય તો 1 ના છેદમાં 2 8 ના અડધા તો તમને ખબર છે શું આવે 4 8 ને 4 12 તો અહીંયા તમે 12 અહીંયા આવ્યા 67.50 રૂપિયા અહીંયા છે 22.50 રૂપિયા કુલ રૂપિયા એ કેટલા દેવા પડશે જો એટલી વસ્તુ ખરીદશે તો કે હું અહીંયા એનો સરવાળો કરું છું કીર્તિ કુલ રૂપિયા કેટલા થશે 22.5 પ્લસ 67.50 પ્લસ 12.00 0 5 ને 5 10 ની શૂન્ય વધી 1 3 7 10 10 ને 2 વાર નો બગડો વધી 1 3 6 9 9 ને 1 10 કુલ કેટલા રૂપિયા એને ચૂકવવા જોશે તો કે 102 રૂપિયા દુકાનદારને ચૂકવવા પડશે સમજાઈ ગયો દાખલો બધાને તો આ જ રીતે તમારે આ દાખલા કરવાના હજી સુધી તમારે રફ બુકમાં ગણતરી કરવાની રહેશે વિડિયો જોઈ આ રીતે ટૂંકમાં જ કરી નાખજો એક મેં આ રીતે કરાવ્યું છે બીજો અહીંયા કર્યો છે ત્રીજો આટલો કરવાનો ચોથો સોરી એનો એનો જવાબ છે અહીંયા એટલે જી દાખલામાં તમારે આ ત્રણ વસ્તુ કરવાની થાય જી દાખલામાં જે વિગત આવી છે એવી વિગત તમને જો મૂકી દે તો તમને પછી આપ આ પ્રમાણે કોઈ પણ પ્રશ્ન પૂછે એ મુજબ તમારે કરવાનું રેડી હવે ત્યાર પછી એમ કીધું છે કે તમે જે શાકભાજી ખરીદવા માંગો છો તેનું બિલ તમારે જાતે બનાવો અને તમારે કેટલા રૂપિયા આપવા પડશે તે શોધી કાઢો શું કરવાનું છે આ એક વસ્તુ શીખવાની છે ખાલી જે રીતે અહીંયા કીર્તિએ બિલ બનાવ્યું કીર્તિએ જે લિસ્ટ બનાવ્યું ને તમે જોયું બ્લુ કલરની થેલીમાં છે એવી જ રીતે તમારે જે આ કોષ્ટક છે ને એમાં કોઈ પણ ત્રણ વસ્તુના નામ લખવાના તમારે કેટલો કિલો લેવો છે અને સામે તમને કેટલા રૂપિયા તમારે એને આપવા પડશે એ એની યાદી બનાવવાની છે ખાલી લિસ્ટ ત્યાં લખવાની છે એ તમારી રીતે લખવાની હવે હું અહીંયા શીખવાડું છું ખાલી એક પછી તમે કરજો તમારી રીતે વસ્તુ છે અહીં ભાવ છે અને અહીં રકમ છે છેલ્લે તમારે લખવાનું થશે કુલ તમારે કેટલા દેવા પડશે ધારો કે તમે બટાકા લઈ હવે બટાકામાં તમારે ભાવ કિલોના ભાવે જ હોય પ્રતિ કિલોના ભાવે તો બટેકા તમારે એક ખાનું વધારે લેવાનું બટાકા લખું એની બાજુમાં લખશો તો એ ચાલશે કે બટાકા અહીંયા આગળ લખી નાખવાના કે એક ચલો એક કિલો તમે લીધા બટાકા તો એક કિલો બટાકાનો ભાવ તો તમને ખબર કોષ્ટકમાં કેટલો આવ્યો હતો 10 રૂપિયા હતો તો તમારે એને 10 રૂપિયા આપવા પડશે તો અહીંયા પણ 10 થશે કુલ રકમ એની કેટલી થશે 10 ગણતરી ક્યાં કરો તો એ ચાલશે જો બીજી વાર કરતો હું કોષ્ટક મોટું કરીને આખું સીન આપું એટલે સમજાઈ જશે હોમવર્કમાં તમારે કરેલા જી સુધીના દાખલા કરવાના છે કોષ્ટકમાં કઈ રીતે લખવાનું છે ધારો કે તમે વસ્તુ ખરીદી છે એ કેટલી ખરીદી છે એનું ખાનું પણ રફ બુક તો એ આપણે એ રીતે કરવાનું તમારી બુક જે છે એમાં વસ્તુનું જ ખાલી ખાનું છે તો વસ્તુની આગળ લખી નાખવાનું પછી ભાવ પછી રકમ ભાવ એટલે કે રૂપિયા પ્રતિ કિલોના આ બંને કયા ભેગા કરી દેવાના તમારે એક જ ખાનું છે એટલે એમાં તમે ધારો કે ડુંગળી લીધી તો કે એમાં ભેગું લખી નાખવાનું કે એક કિગ્રા અને એક ના છેદમાં 4 કિગ્રા
ડુંગળી આપણે એવું કરી દેવાનું કારણ કે તમારે એક જ છે. હવે ભાવ શું લખશો? તો કે ભાવ તમારે છે કેટલા? તમારી રીતે લખવાના છે. અહીંયા તમને ડુંગળીના 16 કીધા છે, તો આપણે અત્યારે 16 લઈએ. આપણે દુકાને જઈએ તો અલગ અલગ ભાવ હોય, તો અહીંયા આપણે 16 લખ્યા. પછી તો કે રકમ કેટલી આપણે દેવી કેટલી પડશે? કે પહેલા તો 1 કિગ્રા ડુંગળી એટલે 1 ગુણ્યા 16 પ્લસ 1 ના છેદમાં 4 ગુણ્યા 16. આ બંને આપણે જે આગળ કર્યા હતા એ મુજબ જ અહીંયા ટૂંકમાં કરવાના. 16 પ્લસ ચોકે ચોકે 16, 4 એકુ 4, 16 ને 4 20. તો ડુંગળીના એને કેટલા રૂપિયા દેવા જશે? 20. જો એ આટલી ડુંગળી લેશે તો તમારી ત્યાં રીતે બીજું પણ તમે અહીંયા લખી શકો. હવે બીજું તમે લીધું 2 કિગ્રા બટાકા. બટાકાનો ભાવ કેટલો છે? 10. તો અહીંયા તમારે આવશે 10 ગુણ્યા 2 એટલે કે 20 રૂપિયા. કોઈ પણ બે આઈટમ લખજો આવી રીતે, તમારી રીતે શીખવાનું, પ્રેક્ટિસ કરવાની. કોઈ દાખલો છે એટલે કે અહીંયા મેં 1 ના છેદમાં 4 ડુંગળી આ લખ્યું તોય જશે, પેન્સિલથી એમાં લખી નાખવાનું. પણ બીજું તમારે જો શાકભાજી લેવું હોય તો એ પણ તમે લખી શકો. રેડી? ત્યાર પછીનું જે છે પાછળ રહીમ વાળો, અંતર શોધવાનું છે કે કુલ અંતર કેટલું થશે અહીંયાથી. ધારો કે શાળાએથી તમે ઘરે ગયા, ઘરેથી શાળાએ આવ્યા, તો કુલ અંતર કેટલું થશે એ મુજબના અમુક દાખલા આપેલા છે, એ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈ લઈશું. અહીંયા સુધી આપણે રાખીશું હોમવર્ક થઈ ગયું યાર. ઈથી જે દાખલા નંબર ઈ કર્યો આપણે, ઈ એફ જી અને એચ નથી લખવાનું, એચ તો તમારે પાઠ્યપુસ્તકમાં જ કોષ્ટકમાં લખી નાખવાનું. જી સુધીના જે 4 દાખલા કર્યા એ તમારે રફ બુકમાં વિડીયો જોઈ અને કરવાના છે. અહીંયા સુધી રાખીશું. અસ્તુ, જય હિન્દ.